હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ધોરણ 4 માં ગણિતમાં 11મું ચેપ્ટર ઘડિયાળ અને ભાગાકાર, એમાં આપણે આગળના વિડિયોમાં જોઈ ગયા હતા ભાગાકાર શીખ્યા હતા અને રાખ્યા હતા ઈ જોયા હતા. હવે ત્યારબાદ આપણે શું છે ત્રિકોણ કોઈડા, એમાં આપણે પ્રશ્ન બનાવવાના છે. આપણને કીધું છે એની પરથી જોશો એટલે આપણને ખબર પડી જશે. તમારે પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 130 ઉપર સૃષ્ટિની જાતિએ તેને કુટ પ્રશ્ન રચવાનું કહ્યું. ચિત્ર જોઈને તેમાંથી પ્રશ્નની રચના કરો. કુટ પ્રશ્ન એટલે શું કીધું એમને? ચિત્ર જોઈને એને પ્રશ્ન એને જાતે બનાવવાનું કીધું કે ચિત્ર જોઈને તારો પ્રશ્ન છે એ જાતે બનાવ. હવે આપણે અહીંયા ચિત્ર બતાવ્યું છે એમાંથી શું કીધું છે? અહીં 3 ખોખા છે, દરેક ખોખામાં 24 શિશુઓ રાખેલી છે. આવું આપણને એને કીધું છે, એની ઉપરથી આપણે પ્રશ્ન બનાવવાનો છે. શું કીધું? 3 ખોખા છે અને દરેક ખોખામાં 24 શિશુઓ રાખેલી છે. હવે પ્રશ્ન શું બનાવે છે? અહીં કુલ કેટલી શિશુઓ છે એટલે અહીંયા કુલ કેટલી શિશુઓ છે એમાં માટે પ્રશ્ન બનાવે છે. તો આપણે એનો જવાબ આપવાનો છે કે 3 ખોખા છે એમાંથી દરેક ખોખામાં 24 શિશુ છે. તો હવે અહીંયા કુલ કેટલી શિશુઓ છે એનો આપણે પ્રશ્નનો જવાબ આપવાનો છે. તો હવે આપણે લખીએ પહેલું આઠ પેકેટમાં 6 છે, 8
110 ભાગ્યા આપણે શું કરીશું 10 કરીશું આપણે ભાગાકાર સાઈડમાં 110 ભાગ્યા 10 10 માં કોઈ અંક્ય ન આવે 10 એકાને 10 1 0 ઉપર શું આવે 0 10 કેટલા આયા 11 બરાબર છે આપણે પ્રશ્નનો જવાબ શું આવેલો તેથી સૌરભે
કેટલા મીટર કાપડ ખરીદ્યું હશે એવો આપણે પ્રશ્ન બનાવ્યો. આપણને કીધું હતું કે એક મીટરના 20 રૂપિયા છે, દુકાનદાર તેને 140 રૂપિયા ચૂકવ્યા. આપણે પ્રશ્ન બનાવ્યો કે સાધુએ કેટલા મીટર કાપડ ખરીદ્યું હશે. હવે એનો જવાબ લખીશું આપણે, એક મીટરના 20 રૂપિયા. દુકાનદારે કેટલા રૂપિયા મીટર આપણને તો 140 રૂપિયા ચૂકવ્યા. હવે શું કરશું, 140 ભાગ્યા આપણે 20 કરીશું એટલે આપણને મળશે કેટલા મીટર કાપડ ખરીદ્યું હશે. હવે 140 ભાગ્યા આપણે 20 કરીશું તો હવે 20 ના ઘડિયામાં આપણને જોવાનું 140 20 સત્તા ને 140 થશે. જો આપણા જો 20 × 7 0 7 × 14 20 + 7 આપણને 114 થશે. તો 140 માંથી 140 બાદ કરી તો 0.